નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 4. એના આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે અને સંચાલન એક વ્યવસાય છે, ધ્યાન સમજાવો. અને ત્યાર પછીનું બધા સૌથી અગત્યનું અને મહત્વનો ટોપિક છે છોડો સંચાલનનું મહત્વ. આજે મોટી મોટી કંપનીની અંદર સંચાલન એટલા માટે જ કરવામાં આવે છે કારણ કે એનું ઘણું બધું મહત્વ રહેલું છે અને સંચાલનના કારણે ધંધાકીય કમ દેશ સિદ્ધ થાય છે એ પણ આપણે થોડું જોઈ લઈશું. જોઈએ બધા તો સંચાલનના 8 મુદ્દા આપણે પહેલા પ્રિપરેશન કરી લઈએ. તો સૌથી પહેલા 4 મુદ્દા અને એના પછીના 4 મુદ્દા, એમ કહી ટોટલ 8 ટોપિક્સ આપણે જોવાના છે. પોઈન્ટ નંબર 1, 2, 3, 4, 5, 6, 7 એન્ડ 8. તો જોઈએ બધા કેવી રીતે યાદ રાખવાના છે. તે પહેલો મુદ્દો તમને બધાને યાદ રહી ગયો હશે, સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. બીજો મુદ્દો સાધનોનો મહત્તમ ઉપયોગ. ત્રીજો મુદ્દો દેશ સિદ્ધિ. અને ચોથો મુદ્દો ધંધાની સફળતા માટે ઉપયોગી. બધા યાદ કરી રાખશો પહેલા 3 મુદ્દા, આ તો તમને બધાને યાદ રહી ગયો, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સાધનોનો મહત્તમ ઉપયોગ, સંચાલન છે તો સાધનોનો મહત્તમ ઉપયોગ શું થાય છે. જો સાધનોનો મહત્તમ ઉપયોગ થાય ને તો ધંધાનો દેશ સિદ્ધ થાય, ધંધાનો દેશ સિદ્ધ થાય તો ધંધાની સફળતા મળે. જો ધંધાકીય એકમને સફળતા મળે તો સમજી લેવાનું એ ધંધાકીય એકમ પોતાના ધંધાકીય એકમમાં રોજગારી તકો વધારે છે. જો રોજગારી તકો વધે તો ધંધાકીય એકમમાં નફાનું પ્રમાણ વધે. જો કોઈ પણ ધંધાકીય એકમ સફળતા મળે, નફો વધે તો સમાજને લાભ આપે છે. અને જો દરેકે દરેક સમાજને લાભ મળતો હોય તો સમગ્ર રાષ્ટ્રનો હેતુ સિદ્ધ થાય છે. એટલે એક પછી એક ટોપિક ઉતરી આવે છે. તમે જો ધ્યાનથી જુઓ તો ફર્સ્ટ પોઈન્ટ શું કીધું, દરેક ક્ષેત્રમાં આજે જરૂરી છે. અને બીજો મુદ્દો સ્ટાર્ટ કરવાનો, સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે સંચાલનને કારણે. જો સાધનોનો મહત્તમ ઉપયોગ થાય તો દેશ સિદ્ધ થાય, દેશ સિદ્ધ થાય ધંધાની સફળતા મળે. જો ધંધાની સફળતા મળે તો રોજગારી તકો વધે, રોજગારી તકો વધે તો નફામાં વૃદ્ધિ થાય. અને જો નફો વધે તો સામાજિક લાભ મળે છે અને સમાજને લાભ મળે છે અને છેવટે છેલ્લે સમાજના હેતુ, રાષ્ટ્રીય હેતુ સિદ્ધ થાય છે. એટલે એક પછી એક મુદ્દો તમે જુઓ ને, એક વાક્યમાં ઉતરી આવે છે સિમ્પલ રીતે. પહેલો મુદ્દો તો તમને યાદ રહી ગયો, દરેક ક્ષેત્રમાં જરૂરી. બીજો મુદ્દો લખવાનો, સાધનો સંચાલનને કારણે શું થાય, આખું એક વાક્ય યાદ રાખવાનું કે ભાઈ સાધન સંચાલનને કારણે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, જેના કારણે દેશ સિદ્ધિ થાય, દેશ સિદ્ધિ થાય તો ધંધાની સફળતા મળે, ધંધાની સફળતા મળે તો રોજગારી તકો વધે, રોજગારી તકો વધે તો નફો મળે, નફો વધે તો સમાજને લાભ મળે અને છેવટે છેલ્લે રાષ્ટ્રીય હેતુ સિદ્ધ થાય છે. તો આવી રીતે તમે આરામથી તમે શું કરી શકો, બધા 8 તમે ક્લિયર કરી શકો છો. તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ ડીપમાં. પોઈન્ટ નંબર 1, જે તમને બધાને યાદ જ છે, એકદમ સરળ વાક્યમાં ભૂલી જાઉં છું, દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં નહીં પરંતુ સામાજિક, આર્થિક, રાજકીય, કૃષિ, લશ્કરી એમ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. વાત હતી ફર્સ્ટ પોઈન્ટ ટોપિક એકદમ સરળ છે જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. શું ભૂલી દેવાનું, સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ સામાજિક, આર્થિક, રાજકીય, કૃષિ, લશ્કરી એમ દરેક ક્ષેત્રમાં જરૂર જોવા મળે છે. બરોબર, એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી. પોઈન્ટ નંબર 2 જુઓ, સાધનોનો મહત્તમ ઉપયોગ. બહુ સરળ રીતે સમજાયું છે, સંચાલનને કારણે એકમના બધા સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, યંત્રો, કર્મચારીઓ વગેરેનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. અને જો એનો મહત્તમ ઉપયોગ થતો હોય તો સ્વાભાવિક છે એનો બગાડ અટકાવી શકાય છે. ધેટ્સ ઓલ, એકદમ સરળ લેંગ્વેજમાં સિમ્પલ કે શું લખી દેવાનું, સંચાલનને કારણે એકમના બધા સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, યંત્રો, કર્મચારીઓ વગેરેનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે અને એનો બગાડ અટકાવી શકાય છે. એકદમ સરળ લેંગ્વેજમાં કહી દીધું. બરોબર, ચલો પોઈન્ટ નંબર 3 જોઈએ બેટા. હવે આપણે બીજું બધું તમે જુઓ, દેશ સિદ્ધિ. એકદમ સરળ ભાષામાં આના પરથી છે, દેશ સિદ્ધિ માટે શું જરૂરી છે બેટા, સંચાલન જરૂરી છે. બરોબર, સંચાલનને લીધે બધા સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે, જેથી શું થાય બધા તે સિદ્ધિ કરી શકાય. સરળ ભાષામાં શું બોલવાનું છે, દેશ સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે.
અને સંચાલનની વિવિધ સાધનોનો મહત્વ ઉપયોગ શક્ય બને છે કે આપણે જોઈ લીધું અને સાધનોનો મહત્વ ઉપયોગ શક્ય બને ઉદ્દેશ વિધિ સરળ બને છે. પોઈન્ટ નંબર 4 જોવો બધા ધંધાની સફળતા માટે ઉપયોગી જોઈએ. ચોથું મહત્વ સંચાલનનું ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સેના પર રહેલો બેટા સંચાલન પર રહેલો છે. હું તમને વારંવાર કહું છું જો તમે એક સફળ સંચાલક હશો ને તો તમારા ધંધાકીય કેમાં દેશ જ થશે. જો તમે વ્યવસ્થિત રીતે તમે સંચાલન નહીં કરી શકો ને બેટા તો મે બી પોસિબલ તમે નિષ્ફળતા તમને મળશે મળશે મળશે. સ્વાભાવિક છે. જોઈએ ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સેના પર રહેલો છે બેટા સંચાલન પર રહેલો છે. જો નાના પાયાના એકમો જો મોટા પાયાના એકમોના ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરે તો તેનું બધું શ્રેય સંચાલનને ફાળે જાય છે. જો નાના પાયાના એકમો મોટા પાયાના ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરે તો સમજી લેવાનું અને બધો શ્રેય કોના પાડે જાય સંચાલનને કારણે. ફોર એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તમે ધંધાકીય એકમના માલિક છો, તમે સુરતની અંદર સરસ મજાનો એક નાનો મોટો બિઝનેસ તમે ધરાવો છો, તમે એટલું સરસ મજાનું તમે સંચાલન કરો છો કે જેથી કરીને તમારા ધંધાકીય એકમ સુરતની બહાર વાપી વલસાડ નવસારી અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્ર દરેક ક્ષેત્રમાં તમે આખા ગુજરાતમાં તમે ફેલાવો છો ઓર વધી તમે એનથી પણ તમે સારું સંચાલન જો તમે કરશો તો મે બી પોસિબલ તમે ઇન્ડિયા લેવલ પર તમે જશો. પણ ક્યારે શક્ય બન્યું? એક તમે સારામાં સારું સંચાલન કરશો તો જ. જો નાના પાયાનો એકમ મોટા પાયાના ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરે ને એનો બધો શ્રેય કોના ફાળે જાય બેટા? સંચાલનના ફાળે જ જાય છે. બરાબર. એટલે ધંધાની સફળતા માટે પણ સંચાલન ઉપયોગી છે, મહત્વનું છે. પોઈન્ટ નંબર 4 આપણો ક્લિયર થયો. બરાબર. હવે આપણે પોઈન્ટ નંબર 5 જોઈએ, રોજગારી તકોમાં વધારો. બેટા આ મેં તમને એકદમ સરળ ભાષામાં તમને કહી દઉં, એકદમ ઇઝી ભાષામાં સાંભળજો. જો કાર્યક્ષમ સંચાલન થાય, જો કાર્યક્ષમ સંચાલન થાય તો કંપનીનો શું થાય બેટા? વિકાસ થાય. અને જો કંપનીનો વિકાસ થાય તો રોજગારી તકો વધે. આ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો લખી દેવાનો, જો બિન કાર્યક્ષમ સંચાલન થાય તો કંપનીઓ બધી બંધ પડે એટલે વિકાસ થાય નહીં, અને કંપની જો બંધ પડે તો મેબી પોસિબલ રોજગારી તકો ઘટે. બસ આટલું બે મુદ્દા લખીને વાત કરી શું રોજગારી તકોમાં વધારો. પોઈન્ટ નંબર 5 બેટા સમજ પડી કે સમજ ન પડી શું બોલવાનું છે? જો પહેલો મુદ્દો આવો લખવાનો, જો ધંધાકીય એકમમાં કાર્યક્ષમ સંચાલન થાય તો કંપનીનો વિકાસ થાય, કંપનીનો વિકાસ થાય તો રોજગારી તકો વધે. બીજું મુદ્દો લખી દેવાનું, જો કાર્યક્ષમ સંચાલન ન થાય તો કંપનીઓનો વિકાસ થતો નથી, કંપનીઓ બંધ પડે છે અને રોજગારી તકો ઘટે છે. આટલું લખી દીધું. આમ આના પર તમને ખબર પડી જશે બેટા કે સંચાલનનું કેટલું બધું મહત્વ છે. કે પોઈન્ટ નંબર 6 જુઓ બેટા. છઠ્ઠું મુદ્દો આપણને એવું કીધો કે નફામાં વૃદ્ધિ. આ તો તમે 11 તમે ભણી ચૂકેલા છો. ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાને હેતુથી કાર્ય કરે એટલે સ્વાભાવિક છે. કોઈ કંપનીનો માલિક એમ કહેશે બસ મારે તો 50 લાખ રૂપિયાનું નુકસાન કરવું છે, ખોટ કરવી છે. નહીં, બહુ સ્પષ્ટ શબ્દોમાં છે બેટા કે ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી જ કાર્ય કરે છે. કુશળ સંચાલકો પોતાની આગવી આવડત અને બુદ્ધિનો ઉપયોગ દ્વારા સાધનોનો મહત્તમ ઉપયોગ કરી નફો પ્રાપ્ત કરાવે છે. આવ્યું? સફળ સંચાલકો હોય ને કુશળ સંચાલકો પોતાની બુદ્ધિ ચાતુર્ય આવડત જ્ઞાન બુદ્ધિનો મહત્તમ ઉપયોગ કરી સાધનોનો મહત્તમ ઉપયોગ કરી મહત્તમ નફો પ્રાપ્ત કરાવે છે. ક્યારે? એકદમ વ્યવસ્થિત સંચાલન કર્યું હશે તો, કાર્યક્ષમ સંચાલન કર્યું હશે તો સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે અને નફો પણ પ્રાપ્ત કરાવે છે. બરોબર. નફો એ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. બરોબર. એટલે આ બધું બહુ સરળ છે, તમે 11 ધોરણમાં પણ તમે જોઈ ચૂકેલા છો. પોઈન્ટ નંબર 7 જુઓ બેટા. 7 આપણને એવું કીધું બેટા, આપણને સામાજિક લાભ. કેમ સામાજિક લાભ? આપણે જોયું તે પ્રમાણે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, દેશસિદ્ધિ થાય. દેશસિદ્ધિ થાય એટલે ધંધાની સફળતા મળે, સફળતા મળે એટલે રોજગારી તકો વધે, રોજગારી તકો વધે તો નફામાં વૃદ્ધિ થાય, નફામાં વૃદ્ધિ થાય તો એ કંપનીઓ સમાજને લાભ અપાવે છે. કેવી રીતે? તો જોઈએ, દરેક એકમ સમાજમાં રહીને, બરોબર શબ્દ તમે સાંભળજો, દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. એનો મતલબ શું બેટા? એક શબ્દ તમે ધ્યાનથી સાંભળજો. કોઈ પણ ધંધાકીય એકમ હોય ને, એક કામ ક્યાં કરશે? પ્રોડક્શન ક્યાં ચાલુ કરશે? કંપની ક્યાં સ્થાપના કરશે? સમાજમાં જ. કોઈ ધંધાકીય એકમ એમ કહેશે કે મારે બસ સમાજથી દૂર જઈને બિઝનેસ કરવો છે,
કે જંગલમાં બિઝનેસ કરવાનો છે લોકો? નહીં, સમાજમાં જ રહીને કામ કરવું પડશે ને. અને કોના માટે કામ કરવું પડશે? સમાજ માટે. બધું પ્રોડક્શન કરે છે કોના માટે? એ લોકો માટે કરે છે? નહીં, પ્રોડક્શન કરીને લોકોને વસ્તુ પૂરી પાડે છે, એટલે કે સમાજ માટે. અને પોતાની કામગીરી કરે છે, પોતાની કામગીરી એટલે પોતે નફો પ્રાપ્ત કરે છે. એટલે વાક્ય બહુ સરસ મજાનું કીધું બેટા આપણને, દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં શું કરે બેટા? વધારો કરે છે. જો ધંધાકીય એકમને સફળતા મળશે તો સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં શું કરે બેટા? વધારો કરે છે. તથા સમાજને વ્યાજબી ભાવે વસ્તુઓ પૂરી પાડે છે. આમ સમગ્ર સમાજ સુધી બેટા કલ્યાણ થાય છે. બહુ સરળ ભાષામાં કહી દીધું, કોઈ ડિફિકલ્ટી નથી. ધંધાની સફળતા જો થાય તો સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય, તથા સમાજની વ્યાજબી ભાવે વસ્તુ કંપનીઓ પૂરી પાડે, અને આમ સમગ્ર સમાજનું સુધી બેટા કલ્યાણ થાય છે. કોના કારણે? સફળ સંચાલનને કારણે. બરોબર. લાસ્ટ પોઈન્ટ નંબર 8 જોઈએ, રાષ્ટ્રીય હેતુ. કાર્યક્ષમ સંચાલન દ્વારા દેશના વણ વપરાયેલી માનવ સંપત્તિ અને વણ વપરાયેલી સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી કાર્યક્ષમ સંચાલન દ્વારા દેશના વણ વપરાયેલી માનવ સંપત્તિ અને વણ વપરાયેલા સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી. તમે જો કાર્યક્ષમ સંચાલન કરશો ને તો તમે જ સંચાલક છો, તો તમે દેશમાં જેટલી પણ બેરોજગાર લોકો, વણ વપરાયેલી માનવ સંપત્તિ એટલે બેરોજગાર લોકો, એ લોકો તમે કામ આપશો, રોજગારી આપશો. બરોબર. અને જેટલા પણ ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક તમે કામે લગાડશો. બરોબર. પરિણામે એનો મહત્તમ ઉપયોગ થયો, એનો મહત્તમ ઉપયોગ થયો, અને દેશના અર્થતંત્રમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય વિકાસ તમે શક્ય બનાવો છો. કેવી રીતે? એક સફળ અને કાર્યક્ષમ સંચાલનને કારણે. તો આ એનો મહત્વ છે. સંચાલન છે તો આ બધી વસ્તુ શક્ય છે, સંચાલન નથી, બિનકાર્યક્ષમ છે તો ક્યારેય એ શક્ય બનતું નથી બેટા. તો ફરી પાછું લાસ્ટ એક વખત આપણે જોઈ લઈએ અને આજે આ ટોપિક વખત યાદ કરી લઈએ. સૌથી પહેલો મુદ્દો શું બનવાનું બેટા? દરેક ક્ષેત્રમાં જણાવીએ, પછી આપણે એક રિધમ પકડી લેવાની કે ભાઈ સાધન સંચાલનને કારણે સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. જો સાધનોનો મહત્તમ ઉપયોગ થાય તો દેશ સિદ્ધ થાય, દેશ સિદ્ધ થાય તો ધંધાકીય એકમને સફળતા મળે, સફળતા મળે તો શું થાય? રોજગારી તકો વધે, તો રોજગારી તકો વધે તો નફામાં વધારો થાય, નફો વધે તો સમાજને લાભ મળે, અને છેવટે છેલ્લે દેશની રાષ્ટ્રીય હેતુ સિદ્ધ થાય. એમ આપણે આજે 8 મુદ્દા આપણે જોયા સંચાલનનું મહત્વ. નમસ્કાર મિત્રો.